सवारे 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું એવી વોરેન બફેટે વાત કરી. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે. તો એ સમય આપવો પડશે તમારે. સાંજે 6 થી 9 એબ્સોલ્યુટલી અ ફેમિલી મેન. એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો? ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે 6 વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું. ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને સાયલેન્ટ મોડ ઉપર તો મૂકી શકો. તમે નક્કી કરો કે સાંજે 6 વાગ્યા પછી, અંજાર તો બહુ જ નાનું શહેર છે, ક્યાં તમારે એટલા મોટા વહીવટ વ્યવહાર છે, સાંજે 6 વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો, અર્જન્સી અને ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો, કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો કે કાલ સવારે 10 વાગે. બહુ મોટા મોટા પરિવારોમાં નિયમ છે. હમણાં કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. 5 લાખ કરોડ નું આ કોન્ગ્લોમેરેટ છે. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર ધે મેક એવરીથિંગ. મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું જ બનાવે છે. 5 લાખ કરોડ નું બિઝનેસ એમ્પાયર જે વ્યક્તિ રન કરતો હોય, સાથે એમનું નામ આટલું મોટું હોય, અટક બિરલા, અને સાઉથ મુંબઈમાં રહેતા હોય ટાઉનમાં, એટલે કેટલા બધા એન્ગેજમેન્ટ હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો જોઈન્ટ ઇન્ટરવ્યુ લીધો. મેં પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? આટલો મોટો એક વહીવટ વ્યવહાર આદિત્ય બિરલા ગ્રુપનો ચલાવવાનો, તમે ટાઉનમાં રહો છો એટલે રોજ સાંજે 5-7-10 કાર્યક્રમોનું તમને આમંત્રણ હોય, તમે એક સેલિબ્રિટી કપલ છો એટલે એ રીતે પણ તમારે એન્ગેજમેન્ટ એન્ડોર્સમેન્ટ ઘણા બધા હોય, તમારો ટ્રાવેલ ટાઈમ હોય, તમારો ફેમિલી ટાઈમ હોય, તમારો ઓફિસ ટાઈમ હોય, તમારો મીટિંગ ટાઈમ હોય, હાઉ આર યુ મેનેજિંગ ઇટ? આપણે તો સામાન્ય નાના વ્યક્તિ નાના શહેરમાં રહેતા હોય ને તોય સવારથી એક જ કકડાટ, ટાઈમ જ નથી. એટલી દોડાદોડ કરતો, એટલો બધો રઘવાયો હોય ને, ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 કલાક છે, નરેન્દ્ર મોદી પાસે પણ 24 કલાક છે, રતન ટાટા પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા. એ લોકો એમના 24 કલાકનો કેવો ઉપયોગ કર્યો અને આપણે આપણા 24 કલાકનો કેવો ઉપયોગ કરીએ છીએ, થોડી સરખામણી કોઈક દિવસ કરવી. એટલે શું આ ભૂસું મગજમાંથી નીકળી જાય, ટાઈમ જ નથી. પ્રશ્ન જ ઉભો રહે, આઈ ડોન્ટ હેવ ટાઈમ. તો તું તારે ક્યાં બફેટ જેટલો અને બિરલા જેટલો વહીવટ છે? એનથી એકટા કોઈ નથી. અહીંયા આપણે જેટલે બેઠા એ બધાનો વ્યક્તિગત વહીવટ કુમાર મંગલમ બિરલા કરતા એકટા કોઈ નથી, હા કે ના? વોરેન બફેટ કરતા એકટા કોઈ નથી. તો શેનો તને ટાઈમ નથી મળતો? બીકોઝ યુ હેવ નોટ ગીવન અ થિંકિંગ ટુ યોર લાઈફ, યુ હેવ બીકમ અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. સિમ્પલ. આપણે જીવનને વિચાર નથી આપ્યો ને એટલે આપણે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છીએ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની વાત કરી, આ બહુ સાંભળવા જેવા શબ્દો છે. એમણે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે, દેર ઇઝ અ કસ્ટમ, કે રાત્રે 8 વાગે એટલે તમામે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. કુમાર મંગલમ બિરલા પણ પોતાનો ફોન એની માતાને જમા કરાવી દે છે. સ્તબ્ધ થઈ ગયા બધા કે આવી વાતની તો અપેક્ષા મેં આજે નહોતી રાખી. અને ઇન્ટરવ્યુઅર તમારા જેટલા જ આશ્ચર્ય થયા કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર દેટ? તો પછી તમે આમ શું કરો કે જાણે મોબાઈલ વગર તો જીવન જ નથી. આપણો મેક્સિમમ સમય આ ગેજેટ ખાઈ જાય છે. આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે, રિવર્સ થઈ ગયું, આપણે એના નોકર થઈ ગયા. દર 3 મિનિટે ગમે ત્યાં આપણે બેઠા હોઈએ, જાગ્રત અવસ્થામાં હોઈએ કે અર્ધ જાગ્રત અવસ્થામાં હોઈએ,
ત્રીજી મિનિટે આપણો હાથ આપણા ખિસ્સામાં મોબાઈલને અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈએ, આપણું ડિસ્ચાર્જિંગ શરૂ થઈ જાય. દર ત્રણ ત્રણ મિનિટે જોવે કઈ છે નહીં ને, કઈ છે નહીં ને, તો તું સેલિબ્રિટી છું? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે કે તને દર મિનિટે કોઈક મેસેજ કરે, દર મિનિટે તારે ટીંગ થાય? તું નવરો જ છું સાંજે 5 વાગ્યા પછી, એન્જરમાં કામ શું હોય 6 વાગ્યા પછી? કોઈ આટલા નાના શહેરમાં સાંજે 6 વાગ્યા પછી કામ જ ના હોય? તારે આટા ફેરાના આશીર્વાદ છે. લિટરલી યુ ઇન્ટ્રોસ્પેક્ટ એન્ડ ચેક યોર સેલ્ફ. સાંજે 6-7 વાગ્યા પછી હાર્ડલી તમારે એવું કોઈ અર્જન્ટ કામ હોય કે એ દિવસે જ કરવું પડે. તો યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તો તમે ફેમિલી ટાઈમ આપી શકશો, તો તમારા સંતાનો સાથે બેસી શકશો, વાર્તાલાપ કરી શકશો. કુમાર મંગલમ બિરલાના પત્નીના પ્રશ્ન પૂછ્યો, તમે આના ભાઈ શું કરો, 8 વાગે બધા મોબાઈલ જમા કરાવીને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું, 1.25 કલાક અમારું ભોજન ચાલે, 8 થી 8:45, પછી 8:45 થી 9:30 વાગ્યા સુધી ફેમિલી બધા બેઠા હોઈએ અને વાર્તાલાપ થાય, કંઈક ઇતિહાસ પ્રસંગ નીકળે, ફેમિલીમાં કોઈ ઇવેન્ટ આવતો હોય તેનું કંઈક પ્લાનિંગની વાતો નીકળે, અથવા તો ડેઇઝ હેપનિંગ્સ, દિવસમાં જેને જે કંઈ થયું શેર કરવા જેવું શેર કરીએ. 9:30 વાગે દરેકને પોતાનો મોબાઈલ પાછો મળે, 5 જ મિનિટ માટે ઇમરજન્સી અને અર્જન્સી ચેક કરી લેવાની, કામ હોય તો મેસેજ નાખી દેવાનો, કાલ સવારે 10 વાગ્યા. હવે એ લોકોને પોતાનો વહીવટ વ્યવહાર અને જગત પૃથ્વી સાંજે 9 વાગ્યા પછી મોબાઈલ બંધ કરી દે છે તો ઊંધા નથી પડી જતો, તો તમારે પડી જવાના છે? પણ તમે રાત્રે 11 વાગ્યા સુધી, રાત્રે 12 વાગ્યા સુધી તમારો મોબાઈલ ફોન ચાલુ રાખો, 12 વાગે સુવા જતા જતા મચ્છરદાનીની અંદર જાય તો ત્યાં જોતો જાય કે છે નહીં. રાત્રે 11:30 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ જોવો છો, સૂતા પહેલા પણ ચેક કરી લે કઈ છે નહીં ને, તે શું તારે અપેક્ષા છે કે કદાચ નરેન્દ્રભાઈ ને મારું કઈ કામ હોય? અરે રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે તમને 2G વિશે, 3G વિશે, સ્પેક્ટ્રમ વિશે, કોલ વિશે, રાફેલ ડીલ વિશે ઘણી બધી વાતોને માહિતી છાપા દ્વારા તમે વાંચી છે, સવારના પોરમાં જે 2 કલાક તમે રોજ કાઢ્યા છે નવરાશમાં, તો અમે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવી છે જેપીસી, માં ખાસ તમારી જરૂર છે, એવા એક ફોનની અપેક્ષા રાખો છો રાત્રે 11:30 વાગે, એટલે તમે ચાલુ રાખો છો. યુ આર અ ફૂલ, તમે મૂરખ છો. એવો ફોન તમારે આવવાનો નથી, તમારા જેવા એને 125 કરોડ છે, તું સુઈ જા શાંતિથી. એ ફોન આવવાનો નથી, તો બીજા કયા ફોનની અપેક્ષા રાખો છો? એટલે સમય છે ને, તમે એને માન આપતા શીખો. 70-80 વર્ષનું જીવન છે, તમે રોજ 8 કલાક સુવો એટલે 1/3 દિવસ તો તમે સુવો છો, 24 માંથી 8 કલાક સુવો છો, એટલે સ્ટ્રેટ ઇક્વેશન ડિરેક્ટલી પ્રપોર્શનલ, 70 વર્ષ તમે જીવશો તો 1/3 જીવન તમારું સુવામાં જશે, એટલે 70 વર્ષ તમે જીવો આ પૃથ્વી પર, તો એમાંથી 23 વર્ષ તો તમારા સુવામાં જવાના છે, તમને ખબર નથી તમારું અસ્તિત્વ છે કે નહીં, ક્યાં ટાઈમ જ છે આપણી પાસે? અને તમે સમયની ગણતરી નથી કરતા, તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે 40-50 દિવસ તમારા જિંદગીના બ્રશમાં જવાના. હવે અરીસા સામેના સમય હું તમને ગણાવતો નથી, અરીસા સામેના દરેકના સમય જુદા હોય, કારણ કે પાછું આમ જોવાનું, આમ જોવાનું, આમ જોવાનું. હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી, હવે જે બીબુ ગળી ગયું એનું એ જ છે, તું એમાં લાંબો ટાઈમ આપ નહીં, અને હવે જીવનમાં જે ગોઠવવાનું હતું એ જીવનનું ગોઠવાઈ ગયું છે, હવે ક્યાં એમાં ફેરફાર થવાનો છે, મૂકને માથા ગોઠ. પણ દરેક જન અરીસાની સામે ઉભો હોય ત્યારે એને એમ હોય કે જો 10% ભગવાને જરા અહીંયા થોબડું હરખું ગોઠવી દીધું હોત તો બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ એકાદા વુડમાં ચાલી જાત. પણ એ 10% બાકી રાખ્યું છે ભગવાને, ઓડિયન્સ ને થિયેટર ભરાય એની માટે, બધા જો અહીં ચડી જાય તો પાછું ભરાય કેવી રીતે?
આ તમે હસતા હસતા એટલા માટે વાત કરી કે આપણો ફાજલ સમય અયોગ્ય પ્રવૃત્તિઓ નિરર્થક પ્રવૃત્તિઓમાં જાય છે, એટલે તમે આવતી પેઢી માટે સમય નથી કાઢી શકતા. તમને શેર બજારમાં 2-5 જગ્યાએ તમે ઇન્વેસ્ટ કર્યું હોય એના તમને ભાવ ખબર હોય અને હોવા જ જોઈએ, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ સાથે સાથે તમારા દીકરાને મેથમાં 50 માંથી 45 હતા, પછી 35 થયા અને અત્યારે 28 થયા, તમને ખબર છે? અહીંયા બેઠેલા તમને મા બાપને હું પૂછું કે તમારા સંતાનોના મેથ અને સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સ છેલ્લા 3 પરીક્ષાના બોલો, છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપો કે કેટલા જણા બોલી શકશો? રેઝ યોર હેન્ડ્સ. 10 હાથ ઊંચા નથી. હવે હું બોલું તમને કે ધિક્કાર છે, તમને સ્વીકારશો? પણ હું બોલી તો ગયો. તમને તમારા સંતાનોના મેથ સાયન્સ અને ઇંગ્લિશના છેલ્લી 3 પરીક્ષાના નામ મોઢે નથી અને આઈપીએલ ના પ્લેયર્સ ના રેકોર્ડ મોઢે છે. વોટ આર યુ ડુઈંગ? તમે સવારના પહોરમાં ન્યૂઝપેપર ખોલો છો, તો બપોરે જમી કરીને શાંતિથી તડકે ગેલેરીમાં બેસીને તમે તમારો ન્યૂઝપેપર ખોલો છો અને સીધું પેજ 3 ખોલે. બોલિવૂડમાં શું થયું? તારા ઘરમાં શું થાય છે તું પેલા ચેક કર. પેજ 3 ની બધી વાર્તાઓ વાંચે, એમાં તારો સમય એનર્જી કેટલી વેસ્ટ થાય છે. હું તમને પેજ 3 ની બધી સ્ટોરી જ્યારથી એ શરૂ થયું જ્યાં સુધી રહેશે બોલિવૂડની ની બીજી ગપશપ, એ તમને હું એક લીટીમાં કહી દઉં. એટલે શું તમારે વાંચવાની ફુરસત સમય ને એનર્જી બગાડવાની? પેજ 3 ની સ્ટોરી આટલી જ હોય છે કે સવારે 2 જણા ભેગા થાય અને સાંજે જે આગલા દિવસે 2 જણા ભેગા થાય છૂટા પડે. આ પેજ 3, આમાં કઈ બીજું હોતું નથી, ખોટું મગજ બગાડવાનું. તો એ જે ભેગા થયા અને છૂટ્યા છે, એમાં તારા સંતાનોમાં કોણ ભેગું થયું, છૂટું થયું એ વિચારને તો આ જનરેશન ગેપ ઘટશે. અનનેસેસરી ટાઈમ, અનનેસેસરી વેસ્ટ ઓફ એનર્જી, મૂર્ખામી છે આપણી. તો કહેવાની વાત આ છે કે સમય તમારે આવી રીતે બચાવી શકાય છે અને પરિવાર સાથે આવી રીતે સમય તમારે આપી શકાય છે. એક મોટા શહેરમાં એક આવી સંસ્થા હતી, એનજીઓ, એ લોકો એક સર્વે કરવાનું નક્કી કર્યું કે રાત્રે 9 વાગ્યા પછી રેન્ડમલી આપણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી લોકોને ફોન કરવા અને પ્રશ્ન પૂછો કે તમારા ઘરમાં ટીનેજર્સ છે, એટલે 13-19 વર્ષના તમારા દીકરા દીકરી સંતાનો, એ હા પાડે તો બીજો પ્રશ્ન પૂછો, ના પાડે તો કહેવાનું કે આ એક સર્વે હતો સ્પેશિયલી આની માટે જ, અને ફોન મૂકી દેવાનો. એ લોકોને 100 પરિવારમાં જ્યાં આ તરુણ વયના સંતાનો હોય એમાં કંઈક સર્વે કરવો હતો. સર્વેનો મુખ્ય હેતુ એ હતો કે રાત્રે 9 વાગ્યા પછી પરિવાર બધા સાથે છે કે આગલી કે પાછલી પેઢી કંઈક ઘરની બહાર છે, સાથે છે તો અત્યારે શું કરે છે, સાથે જમ્યા કે નહીં, સાથે બેઠા છે કે નહીં, છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં, અથવા સંતાનો બહાર ગયા છે તો ક્યાં બહાર ગયા છે, માતા પિતાને ખબર છે કે નહીં, ક્યારે ગયા હતા, ક્યારે આવવાના છે, કોની સાથે ગયા હતા, આવો એક સર્વે કરવો હતો. જેથી ફેમિલી લાઈફ લોકો કેટલું સમજ્યા છીએ એ માટેનો એક રિપોર્ટ તૈયાર થાય. એ સંસ્થાના તમામ સ્વયંસેવકો રાત્રે લેન્ડલાઈન ઉપર બેસી ગયા અને ફોન કરે ને કે અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ, આ એક સર્વે છે, તો લોકો પ્રેમથી રિસ્પોન્સ આપે. તો લગભગ કદાચ 200-250 ફોન કોલ કર્યા છે, માંથી 100 પરિવાર એવા મળ્યા કે જ્યાં તરુણ વયના સંતાનો ઘરમાં હતા, ફ્રોમ 13 to 19. સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એનો હેતુ એ હતો કે મા બાપ ને સંતાનો સાથે કેટલું કનેક્શન છે અને મા બાપ સંતાનો વિશે કેટલું જાણે છે. તમને આશ્ચર્ય થશે કે કદાચ 100 માંથી 87 વધારે પર્સન્ટેજ એવા નીકળ્યા કે જેમાં સંતાનોએ ફોન ઉપાડ્યો જેને ખબર નહોતી કે મા બાપ અત્યારે શું કરે છે. સર્વે હતો કે મા બાપને પૂછવાનું હતું કે સંતાનો શું કરે છે, અને સંતાનોએ ફોન ઉપાડ્યો, પપ્પા તો ઘરમાં છે નહીં, મમ્મી તો કે તો વોટ્સએપ, અને એ તો જબરું લિંક છે કારણ કે મફત છે. એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ હેવીલી પે ઇટ બાય યોર ટાઈમ. જે તમને જીવનમાં મફત મળે ને એની ચૂકવણી સૌથી મોંઘી હોય છે, કારણ કે એની ચૂકવણી તમે સમયથી કરતા હો છો.